Adolescents speak. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 7 એડોલેસન્સ સ્પીક આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કે જેમાં તરુણોને જે સમસ્યા છે તે પોતાની સમસ્યા શેર કરી રહ્યા છે. તમે પણ તરુણ હો, તમે પણ તમારી કોઈ સમસ્યા હોય તો તમારા નજીકમાં નજીકના વ્યક્તિ એવા તમારા માતાનો સંપર્ક કરી તમારી માતા સાથે એ સમસ્યાને શેર કરી અને એને દોસ્તની જેમ એ સમસ્યાનો ઉપાય મેળવી શકો છો. આ અનુરૂપ એક નાની એવી શોર્ટ ફિલ્મ મૂકી છે મેં, જે તમને સૌને પસંદ આવશે. તું નાઈ નહીં અભી તક? ઉસે નારાજી કૈસી હૈ તું શાયદ ભૂલી તું ઉસકે હી જૈસી હૈ તેરી રગો મેં ઉસકી સાંસે ખોતી હૈ તેરી રગો મેં ઉસકી સાંસ ખોતી હૈ ક્યોંકિ માં બેટી કી સબસે અચ્છી દો. પ્લીઝ ઓપન ધ ડોર યા બાત કર મત. ગીલી એક નહીં દોનો કી આંખે હોતી હૈ ગીલી એક નહીં દોનો કી આંખે હોતી હૈ. બસ રોના બંધ કર. મેરે માં બેટી કી સબસે અચ્છી દોસ્ત હોતી હૈ ક્યોંકિ માં બેટી કી સબસે અચ્છી દોસ્ત હોતી હૈ. મેરે લિયે જૈસી તું હૈ ના વૈસે તેરે સારે દોસ્ત હૈ આરવ હૈ. લેકિન યાદ રખ, તું મેરે લિયે સબસે ઇમ્પોર્ટન્ટ હૈ. એડોલેસન્સ સ્પીક. Good morning friends, how are you all? Hope you all are fine. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં યુનિટ 7 એડોલેસન્ટ સ્પીક સ્ટાર્ટ કરશું. તરુણો બોલે છે. હમણાં તમે જે પેરેગ્રાફ વિડીયો થ્રુ જોયો એને જ સમજાવું તો, શુભ સાંજ મિત્રો, તમે બધા આજની આ વિડીયો પરિષદ જે યુથ ક્લબ અમદાવાદ દ્વારા આયોજિત છે તેમાં આવકાર્ય છો, એટલે કે એમાં તમને હું આવકારું છું. એવું એન્કર એટલે કે જે ઉદ્ઘોષક છે, કાર્યક્રમનું સંચાલન કરે છે, એ આપણને સમજાવે છે અને એ આપણને આવકારે છે. આ પરિસભાનો વિષય છે વોટ્સ ધ વે આઉટ, એટલે કે શો ઉપાય થઈ શકે કોઈ પણ સમસ્યા હોય. હવે તરુણો એટલે કે ટીનેજર્સ
તો ટીનેજર્સને કોઈ સમસ્યા હોય તો એનો ઉપાય શું હોઈ શકે એ વિશેની આ એક સભા ભરેલી છે. એમાં ગુજરાતના જે તરુણો છે એની સાથે પોતાના જે સમસ્યા અથવા તો પ્રશ્નો છે એની ચર્ચા કરવા ખૂબ જ જાણીતા એવા કાઉન્સેલર એટલે કે સલાહકારો કોણ તો રાજ્યના જાણીતા સલાહકાર ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. તેઓ છે એ ટીનેજર્સ એટલે કે તરુણોને યોગ્ય રસ્તો અથવા ઉપાય બતાવશે. ચાલો આપણે આ કોન્ફરન્સ એટલે કે પરિસભા જે છે એ શરૂ કરીએ છીએ અને તરુણોને સાચી દિશા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલો જ પ્રશ્ન લઈને આવી રહ્યા છીએ. 15 વર્ષના એક વિદ્યાર્થી અથવા તો છોકરો, હવે તમે વિડીયો કોન્ફરન્સથી ખૂબ માહિતગાર થઈ ગયા છો મિત્રો કે વિડીયો કોલ કરી અને સામે લાઈવ જે કોઈ વ્યક્તિ છે એની સાથે સંવાદ જ્યારે રચાય છે તો દેટ ઇઝ કોલ્ડ વિડીયો કોન્ફરન્સ ઓર વિડીયો કોલ. તરુણ નમસ્કાર સર, તલોદથી હું જિજ્ઞેશ. મિસ્ટર શાહ એટલે કે શ્રીમાન શાહ જવાબ આપે છે કે નમસ્કાર જિજ્ઞેશ, શું સમસ્યા છે તારી અમને જણાવો. જિજ્ઞેશ કહે છે આત્મવિશ્વાસની ઉણપ છે એ મારો પ્રશ્ન છે અથવા તો મારી સમસ્યા છે. આ કારણે હું નિર્ણય લઈ શકતો નથી અને ત્વરિત નિર્ણય ન લઈ શકવાને કારણે અનિર્ણાયક મનનો થઈ ગયો છું અને હું મારો જાણે કે સમય બરબાદ કરી રહ્યો હોઉં તેવું લાગી રહ્યું છે. હું સમયપત્રક તૈયાર કરું છું પણ તેનો અમલ કરી શકતો નથી. હું આત્મવિશ્વાસ કેવી રીતે મેળવી શકું? શ્રીમાન બક્ષી કહે છે કયા ધોરણમાં તું ભણી રહ્યો છે જિજ્ઞેશ? જિજ્ઞેશ જવાબ આપે છે હું 10મા ધોરણમાં ભણી રહ્યો છું. મિસ્ટર બક્ષી પૂછે છે હવે મને એ કહે કે તું જિજ્ઞેશ કેટલા દિવસનું આયોજન બનાવે છે? જિજ્ઞેશ જણાવે છે કે હું મંથલી પ્લાનિંગ એટલે કે માસિક આયોજન કરું છું. મિસ્ટર બક્ષી કહે છે કે જિજ્ઞેશ બહુ લાંબા ગાળાનું આયોજન ન કર અને કોઈ એવા અઘરા જે ધ્યેયો છે એને તું મેળવવાના અથવા તો લક્ષ્ય છે એને સિદ્ધ કરવાના તું આયોજન કરવાને બદલે થોડો વ્યવહારુ બન, બી પ્રેક્ટિકલ. અઘરા લક્ષ્યો એટલે કે મોટા મોટા કોઈ એવા આપણા જે ધ્યેયો હોય છે, ગોલ હોય છે, તો એ સેટ ન કરવા શરૂઆતથી જ. પહેલાં પગથિયે મિત્રો ચડવું જ પડે છે, સીધું આપણે 100મા પગથિયે ચડી ના શકીએ એ અહીં સમજાવવા માગે છે આપણા જે નિષ્ણાતો છે એટલે એ જિજ્ઞેશને વ્યવહારુ બનવાનું જણાવે છે. જિજ્ઞેશને વ્યવહારુ બનવાનું સૂચવે છે. જિજ્ઞેશ પ્રશ્ન કરે છે તો શું સાહેબ મારે 1 અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી કહે છે કે 1 અઠવાડિયાનું પણ નહીં,
માત્ર એક જ દિવસનું આયોજન કરી અને એને અનુસરવાની કોશિશ કરવાની છે. આ આયોજનને ધીમે ધીમે તું કેળવાતો જઈશ. હેબિચ્યુએટેડ થવું એટલે ટુ બી હેબિચ્યુએટેડ મીન્સ નાથી ટેવાવું અથવા નાથી કેળવાવું, અને આ રીતે તું એનાથી ટેવાતો જઈશ. જિજ્ઞેશ ફરી પ્રશ્ન કરે છે, તો સાહેબ શું હું આ આયોજન અથવા આ પ્રયત્ન કરીશ તો મારામાં આત્મવિશ્વાસ બની જશે અથવા તો હું આત્મવિશ્વાસ પૂર્ણ બની જઈશ, મારો આત્મવિશ્વાસ વધી જશે? મિસ્ટર બક્ષી જવાબ આપે છે કે ચોક્કસ. થોડી મિનિટ પહેલાં તું એવું કહેતો હતો કે તું તારા ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. આ વસ્તુ છે એ આપણામાં નાહિંમતપણું અથવા તો આપણામાં નકારાત્મક નિરુત્સાહ દર્શાવે છે અથવા તો નિરુત્સાહ પેદા કરે છે. તો આવા નેગેટિવ વિચારોને પણ તમારે મગજમાં અથવા તો માઇન્ડમાં લાવવા જોઈએ નહીં. અને તું તારા આ સમયપત્રકને થોડા દિવસો માટે અનુસર, અને પછી એ ધીમે ધીમે તારી અંદર છે એ તારો આત્મવિશ્વાસ વધારશે પણ, અને એ રીતે તું આત્મવિશ્વાસ સભર બની જઈશ. જિજ્ઞેશ છે એ સાહેબનો આભાર માને છે. એન્કર કહે છે કે એન્કર સેડ જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. સી ઓનલાઈન, તમે લોકો પણ હવે ઓનલાઈન થતા થઈ ગયા છો શિક્ષકો સાથે, તો ખૂબ સરસ પાઠ આ રિલેટેડ જ આપણે શરૂ કર્યો છે. અને મિત્રો, અહીં તમને એ જણાવી દઉં કે આપણો જે સરકાર આયોજિત 30% સિલેબસ રદ કર્યો છે, તો એમાં 7મા યુનિટ સુધી એટલે કે 1-7 યુનિટ આપણા સિલેબસમાં હોય, અને આપણે આ 7મો યુનિટ એ કારણથી જ ચલાવી રહ્યા છીએ. આ રીતે જિજ્ઞેશને જે નિષ્ણાત છે મિસ્ટર બક્ષી, એ આત્મવિશ્વાસ વધારવા માટે સલાહ આપે છે, ઉપાય બતાવે છે, રસ્તો બતાવે છે. Namaste, sirs. I am Diksha from Rapal. My face is full of pimples. How can I get rid of them? What have you done so far? I've applied various creams, but nothing has worked. Diksha, don't worry too much. Pimples are common at this age. They are sure to go. But how? I'm tired of applying creams. Don't get carried away by the ads. Better consult a skin specialist. Thank you, sir. ઓનલાઈન હવે આવી રહી છે એક વિદ્યાર્થીની અથવા તો છોકરી. ધ ગર્લ, નમસ્તે સર, એટલે વિવેક દર્શાવી અને દિલશાદ પોતાનો પ્રશ્ન રજૂ કરે છે, જે રાપરથી બોલી રહી છે. અને એ કહે છે કે મારો ચહેરો છે એકદમ જ પિમ્પલથી ભરેલો છે, એટલે કે મને બહુ જ પિમ્પલ થયા છે, અને હું એમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકું? ટુ ગેટ રીડ ઓફ એટલે નાથી છુટકારો મેળવવો. પિમ્પલ્સથી એટલે કે ખીલથી હું છુટકારો કઈ રીતે મેળવી શકું? મિસ્ટર શાહ છે એ પૂછે છે કે તને આ ખીલને મટાડવા માટે તે અત્યાર સુધીમાં શું પ્રયત્ન કરેલ છે? દિલશાદ કહે છે કે મેં ઘણી બધી જાતની વેરિયસ ટાઈપ્સ ઓફ ક્રીમ્સ ક્રીમ જે છે એ લગાવી છે, પણ એક પણ વસ્તુ કામ આવી નથી, એટલે કે નથિંગ હેઝ વર્ક્ડ, કોઈ વસ્તુએ મને એમાં કંઈ ફેર પાડ્યો નથી. મિસ્ટર શાહ કહે છે કે દિલશાદ, કોઈ જ જાતની ચિંતા ન કર, બહુ ચિંતા કરવી એ પણ પિમ્પલને એટલે કે ખીલને નોતરવા જેવું છે. પિમ્પલ છે એ આ ઉંમરમાં સામાન્ય છે, ખીલ થવા એ ટીનેજર્સની એક નિશાની છે મિત્રો, અને તે આ શ્યોર ટુ ગો, તે ચોક્કસપણે મટી જ જાય અને એ જતા જ રહે છે. દિલશાદ કહે છે, પણ હું કઈ રીતે આનાથી છુટકારો મેળવી શકીશ, એટલે કે ખીલ છે એ કઈ રીતે મટશે? હું ખૂબ થાકી ગઈ છું અને આ જુદા જુદા ક્રીમ લગાવીને કોઈ ફેર ન પડતો હોય. દિલશાદને સમજાવી રહ્યા છે ત્યારે મિસ્ટર શાહ કહે છે કે તું આ જુદી જુદી ક્રીમ લગાવી અને થાકી એટલા માટે ગઈ છો કારણ કે તે બધી જ
એડ્સને ફોલો કરી છે, એટલે કે એડવર્ટાઇઝમેન્ટ્સ, જાહેરાતોને. મિસ્ટર શાહ એને ઉપાય સૂચવતા જણાવે છે કે આ જાહેરાતોની પાછળ ક્યારેય ઢસડાવો નહીં, એને અનુસરવી નહીં, અને એના કરતાં યોગ્ય છે કે તમે કોઈ ચામડીના નિષ્ણાતની સલાહ લ્યો અથવા તો એનો સંપર્ક કરી એને બતાવી અને તમારો ઉપાય મેળવો. ત્યારે આ જવાબ સાંભળી દિલશાદ કહે છે કે આભાર સાહેબ. અને આ રીતે એક પછી એક તરુણોના પ્રશ્નોને આપણા જે ગુજરાતના નિષ્ણાતો ડૉક્ટર ચંદ્રકાંત બક્ષી અને મિસ્ટર સૌરભ શાહ જે છે એ ઉપાય સૂચવતા સૂચવતા એમાંથી રસ્તો બતાવે છે. અને હજુ પણ આપણે આગળના તરુણોના પ્રશ્નોને બીજા વિડીયોમાં લઈએ છીએ. ત્યાં સુધી ધ્યાન રાખજો, આ પાઠને વાંચી અને ફરી ફરી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ.